પાઉલ ઈસુને માને. સાઉલ એક જુવાન માણે હતો. ચુ સ્ટેપાનને સપ્રાટિકને મારવાવાલા માણુના સાકલા હાસેવતલો. ચુ ઈસુને ની માનતલો. તીને વિશ્વાસી માણુને સતાવણી કરતલો. ચુ યરુસાલેમમાં વિશ્વાસી માણુને ઘર ઘર જાઈકને બૈરાને ને આદમીને બાંધી લાઈકને જેલમાં પૂરી દીધલો. મોટો પૂજારો તીરાને છૂટ આપી દીધી કે ચુ દમશકમાં હોદ્દે જાઈકને વિશ્વાસી માણુને બાંધીકને યરુસલેમ લઈ આવે. જેતર સાઉલ દમશક જવાને રહે હોતો તેર તીનાની ચારે મેર દહાડાની ઇંજોડી કરતે વધારે ઇંજોડું સમક્યું ને ચ્યુ નિશો પડી ગયો. સાઉલને એક અવાજ સંભળાયો કે સાઉલ સાઉલ તું મને કહા સતાવે. સાઉલ પૂછ્યું, પ્રભુ તું કોઈ? ઈસુ કહ્યું, મેં ઈસુ છે, તું મને સતાવે. ને સાઉલ ઊભો હોય પછી તીનાને દેખાયું નહીં. તીનાના ભેગાવાલા તીના દમશક ઘમી દોરી લઈ જ્યા ને સાઉલ તીન દહાડા લગી કચું ખાધું પીધું નહીં. દમશકમાં અનન્ય નામે એક પુઠેર્યો હતો. ઈશ્વર તીનાને કહ્યું, જીના ઘરમાં સાઉલ રોકાયેલો છે સહાજા, તું તીના પર તારો હાથ મેખી પસણચી પાછો ફાલતો હોઈ જાય. પણ અનન્ય કહ્યું, પ્રભુ યુ માણે વિશ્વાસી માણુને ઘણી ખરાબ રીતે વહેલા પાડ્યા, છું મેં સાંભળ્યું છે. ઈશ્વર તીનાને જવાબ આપ્યો, જા, મેં ઇનાને ટાળલો છે. ચું યહૂદી માનુને ને જે યહૂદી ની મળે તેનું માનુને મારું નામ જણાવે. ચું મારા નામ લીધે ઘણું દુઃખ વેઠે. તેના લીધે અનન્ય સાઉલ પહેજ તેના પર પોતાના હાથ મેચ્યો ને કહ્યું, જેતાર તું આવતલો તેતાર જો ઈસુ તારી હાથે વાત કરી, જો ઈસુ મને તારી પાએ મોકલ્યો, ને તું પાછો દેખતો હોવી ને પવિત્ર આત્માથી ભરાઈ જાહી. ને અનન્ય તીનાને બાપ્તિસ્મા આપ્યું, પસણ ચે ખાવાનું ખાધું ને તીનાને તાકેત પાસી આવી. તેના ટાઈમમાં સાઉલ યરુસાલેમના યહૂદી માણુને ઈસુની વાત કહેવાનું ચાલુ કર્યું. ઈસુ ઈશ્વરનો પુર્યો છે. યહૂદી માણુ વિચાર કરવા લાગ્યા કે જો માણે વિશ્વાસી માણુને બાંધી બાંધી જેલમાં પૂરતલો, જો હોદ્દે હાય ઈસુ પર ભરો કરી લીધો. સાઉલ યહૂદી માણુ આગળ ઈસુ ખ્રિસ્ત છે એ સાબિત કરતલો. ઘણા દહાડા પછી યહૂદી આગેવાનુ સાઉલને મારી નાખવા કલા કરી. ચેહેરના બાયણે માણુ નજર રાખવા મોકલ્યા કે તીનાને મારી નાખે. પણ સાઉલ તેની કલાને જાણી જ્યો ને તેનાના હંગાત્યા તેનાને બસાવવા મદદ કરી. એક રાતે છે તેનાને કોર્ટ પોર્થો સારલામાં બહાડીને ઉતારી દીધો. દમશક તો નીકળતે જ છું ઈસુની વાત કહેવાનું ચાલુ કરી દીધું. સાઉલ પુઠૈરાને ભેગા યરુસાલેમ જ્યો. પૂંછે તેનાથી બિહે રહેલા. પછી બારનાબાસ નામનો એક પુઠેર્યો સાઉલને પ્રેરિત પહે લીજ્યો ને સાઉલ કકી દમશકમાં હિંમતથી ઈસુની વાત માણુને કહી છું તીનુને જણાયું ને પછી પુઠેર્યા સાઉલને સ્વીકારી લીધો. ઘણા બધા માણુ યરુસાલેમથી સતાવણીથી સેટે સેટા જતા રહેલા. તીનમાં થોલાક અંત્ય ખેરમાં જતા રહેલા ને સહા ઈસુની વારું ખબર માણુને કઈ હમલાવી. અંત્યકમાં વધારે યહૂદી નહીં હોતા, પણ તે હોતે તીનો માતા ઘણા માણુ વિશ્વાસી બની જ્યા. બારના બાસ ને સાઉલ એનો નવા વિશ્વાસી પાસે જ્યા. જે હજુ વધારે ઈસુના બારામાં માણુને હિકવી હકે ને વિશ્વાસી માણુને મજબૂત કરી હકે ને અંત્યકમાં પહેલી આટો વિશ્વાસી માણુ ખ્રિસ્તી તરીકે ઓળખાયા. એક દહાડે અંત્યુકના બધા ખ્રિસ્તી માણુ ઉપાહને પ્રાર્થના કરતા તેર પવિત્ર આત્મા તીનુને કહ્યું, બારનાબાસ ને સાઉલને મારું કામ કરવા અલગ કરો, જેના લીધે મેં તીનુને બોલાવલા છે. તે તાર અંત્યુકની મંડળી સાઉલને ને બારનાબાસના લીધે મુંડા પર હાથ મેકી પ્રાર્થના કરી ને તીનુને બીજી જગામાં ઈસુની વારું ખબર કહેવા મોકલ્યા. સાઉલને બારનાબાસ ઘણી બધી જાતના માણુને ઈસુની વારું ખબર કઈ હમલાવી ને ઘણા બધા માણુ ઈસુ પર ભરોસો કર્યો.